Assalamu alaikum. Tron abarna vidyarthi mitro. Pehla to tamne badane abhinandan, congratulations ke tame dron be pass karine ave dron tron ma avi gaya. Mota thai gaya ek varas. Ave apne bija dron ma to online shiksha apne je melvelu. Ke apne ghare rahine apne shiksha karya karyu pan hatyare ave apne trija dron ma avela che. To apne bija dron nu ketlu yaad rahelu che. અને ત્રીજામાં આપણે શીખીશું તો જો આપણને બીજાનું યાદ હશે તો આગળ જે અને આગળ ત્રીજામાં આવશે તે સરળતાથી યાદ રહી જાય એટલા માટે આપણે એક ક્લાસ લઈશું કે બીજાનું જે બેઝિક જે પુનરાવર્તન આપણે બીજામાં શીખી ગયા એ ફરી આપણે રિપીટ કરીશું એનું પુનરાવર્તન કરીશું કે આપણે સમજીશું કદાચ ભૂલી ગયા હોય તો આપણને પેલું મેમરીમાં યાદ થઈ જાય એટલે પછી ત્રીજામાં આપણને આ જ વસ્તુ આગળ ભણવામાં આવે તો અઘરું ના પડે આપણે સરળતાથી અને સમજી શકીએ અત્યારે પણ પોઝિશન જોતા તેવું લાગે છે કે આપણે ઓનલાઈન શિક્ષણમાં જ ધ્યાન આપવું પડશે આટલો મહિનો જેટલું તો ધ્યાન આપણે આપીશું ઓનલાઈનમાં સમજીશું તો ઇન્શાલ્લાહ આપણને કંઈ અઘરું નહીં પડે સમજવામાં તો આપણે શરૂઆત કરીએ ગયા વર્ષની જે બીજામાં બેઝિક જે હતું જે આપણે શીખી ગયા અમુક લોકો ટેસ્ટ આપી તો એમાં પણ એમને ખબર પડી હશે કેટલાક લોકો અમુક લેસન ચૂકી ગયા એમને ના જોયું કે હોમવર્ક ના કર્યું હોય તો કદાચ ભૂલી ગયા હોય યાદ ના રહ્યું હોય તો ફરી યાદ થઈ જાય તો સૌથી પહેલા આપણે જે પહેલા ધોરણમાં શીખેલા એક થી સો સુધીની સંખ્યા જ્ઞાન તો બધાને જ આવડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો સો સુધી તો બધાને આવડે જ છે હજુ ના આવડે તો આપણે એને પણ યાદ કરી લેવાનું આપણી નોટબુકમાં ગયા વર્ષની બુકમાં હશે એકવાર જોઈ લેવાનું તો આપણને પાકું થઈ જાય ત્યાર પછી સંખ્યા જ્ઞાન પછી આપણે એમાં જ શીખેલા બીજા ધોરણમાં કે જે સંખ્યાઓ એક થી સો સુધી કે એક થી હજાર સુધી કે જે સંખ્યાઓ છે તેમાં એક અંકની સંખ્યા બે અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યા આપણે બીજા ધોરણમાં ત્રણ અંકની સંખ્યા સુધી શીખેલા તો ફરી આપણે એમાં રિપીટ કરી લઈએ કે એક અંકની સંખ્યાઓ કઈ કઈ તો જે સંખ્યામાં એક જ અંક હોય એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે છ છે સાત આઠ અને નવ સુધીની આટલી જે સંખ્યાઓ છે એને એક અંકની સંખ્યા કહેવાય એક જ અંક છે એની બાજુમાં આગળ કે પાછળ બીજો કોઈ જ અંક નથી એટલા માટે એક થી કે નવ સુધીની સંખ્યાઓને આપણે એક અંકની સંખ્યાઓ કહીશું ત્યાર પછી નવ પછી જે સંખ્યા શરૂ થાય છે તે દસ થી શરૂ થાય છે તો તે દસ થી શરૂ થાય અને બે અંકોની સંખ્યા કહેવાય કેમ બે અંકો કહેવાય તો કે જુઓ એમાં બે અંક છે એક શૂન્ય છે અને એક એક છે એટલે બે અંકો મળીને આ સંખ્યા બને છે એટલે એને બે અંકોની સંખ્યા કહેવાય હવે બે અંકોની સંખ્યાઓ દસ થી શરૂ થાય એટલે દસ અગિયાર બાર તેર થી લઈને કે અઠાણું નવ્વાણું સુધીની જે સંખ્યાઓ છે એને બે અંકોની સંખ્યાઓ કહેવાય હવે જો ઉપર આપણે જે એક અંકની સંખ્યા શીખાની તો એક થી શરૂઆત થાય પહેલો જ એક અંકની સંખ્યા કઈ એક તો એકને એક અંકની સૌથી નાની સંખ્યા કહેવાય શું કહેવાય એકને સૌથી નાની સંખ્યા એક અંકની સૌથી નાની સંખ્યા એક અંકની એક અને નવ સુધી આવે તો નવ ને સૌથી મોટી સંખ્યા કહેવાય એક અંકની આપણે શીખી જ ગયેલા છે એક અંકની સૌથી નાની સંખ્યા એક અને એક અંકની સૌથી મોટી સંખ્યા બે ટેસ્ટ પ્રમાણે બે અંકની સૌથી નાની સંખ્યા દસ કેમ દસ કે દસ થી બે અંક શરૂ થાય છે એટલે પહેલા જ દસ આવે બે અંકમાં એટલે બે દસ જે છે તે બે અંકની સૌથી નાની સંખ્યા કહેવાય અને નવ્વાણું જે છે બંને નવડા નવ્વાણું એને બે અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય એ જ પ્રમાણે આ આપણે એક થી લઈને કે નવ સુધી એક અંક દસ થી લઈને નવ્વાણું સુધી બે અંક ત્યારબાદ આવશે ત્રણ અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યાઓ સો થી શરૂ થાય સો એકસો એક એકસો બે એકસો ત્રણ થી લઈને કે નવસો ને નવ્વાણું સુધી ત્રણ અંક આવે કાં સુધી નવસો ને નવ્વાણું સુધી તો સો જે છે એમાં ત્રણ અંકો છે શૂન શૂન અને એક ત્રણ અંક થયા ને એક બે અને ત્રણ એટલે એને ત્રણ અંકની સંખ્યા કહેવાય તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો સો થી શરૂ થાય અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો ને નવ્વાણું આ આપણે બેઝિક સંખ્યા જ્ઞાનમાં જોઈએ એક અંકની સંખ્યા એક થી નવ સૌથી નાની સંખ્યા એક અંકની એક સૌથી મોટી નાની એક અંકની સંખ્યા નવ ત્રીસ પ્રમાણે દસ થી લઈને કે નવ્વાણું સુધીની બે અંકોની સંખ્યા
દસ જે છે તે સૌથી નાની બેંકની સંખ્યા, 99 જે છે તે બે અંકની સૌથી મોટી સંખ્યા, ત્યાર પછી ત્રણ અંકની સંખ્યા 100 થી લઈને 999 સુધીની બધી સંખ્યાઓ ત્રણ અંકોમાં આવે, ત્રણ અંકની સૌથી નાની સંખ્યામાં 100 આવે અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યામાં 999 આવે. હવે આપણે જે બે અંકોની સંખ્યાઓ જે શીખા, દાખલા તરીકે 10 થી શરૂ થઈ 10, 11, 12, તો બે અંકોની સંખ્યામાં જે બે અંક છે શૂન અને એક, તો એ બે અંકને પણ અલગ એકમ અને દશક પણ કહેવાય. એને શું કહેવાય? એક દશક અને એકમ. હવે દશક અને એકમ કયા અંકને દશક કહીશું અને કયા અંકને એકમ કહીશું? તો આપણો જે જમણો હાથ છે, જે હાથથી આપણે લખીએ છીએ, એ બાજુનો જે અંક હોય એને એકમ કહેવાય અને આપણો ડાબો હાથ છે એ બાજુના અંકને દશક કહેવાય. એટલે બે અંકની સંખ્યા જે બને છે બે અંકોથી, તે એકમ અને દશક વડે બને છે. તે એકમનો અંક જે છે તે અહીંયા આપણે જે સંખ્યા આપેલી છે 25, એ 25માં એકમનો અંક 5 છે અને દશકનો અંક 2 છે. દશક એટલે તે પણ આપણે શીખીશું કે 1-10 હોય એને દશક બોલાય. આ દશકને આપણે ટૂંકમાં 1-10 એટલે કે 1-10. તો અહીંયા 2 દશક છે તો 2 દશકના કેટલા બને? અહીંયા 1 દશકના 10 બન્યા તો 2 દશકના 20 બને, 3 દશક હોય તો 30 થાય, 4 દશક હોય તો 40 થાય, 5 દશક હોય તો 50. એ જ પ્રમાણે જેટલા દશકમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 કે 9 સુધી જે પણ અંક હોય એનો વિસ્તાર માટે આપણે એ અંકની સાથે શૂન્ય મૂકી દઈશું તેથી સંખ્યા આપણને મળી જાય. અહીંયા 2 દશક છે તો એના 20 બને, અહીંયા જો 9 હોય તો એના 90 બને, અને એકમનો અંક તેવો ને તેવો જ રહે. વિસ્તાર કરવાનો આવે તો અહીંયા જો આપણે 2 દશક એટલે 20 વત્તા 5 એટલે સંખ્યા બની ગઈ આપણને 25. આમ દશક અને એકમમાં આપણે આપેલ સંખ્યાને ટૂંકમાં લખીએ છે. આ સમજ પડી ગઈ કોને કે એકમ કહેવાય ને કોને દશક કહેવાય. એ જ પ્રમાણે ત્રણ અંકની સંખ્યામાં પાછળનો જે જમણી તરફનો અંક હોય એને એકમ કહેવાય, એની ડાબી તરફ આપણે આવીશું તો દશક કહેવાશે અને એની ડાબી પહેલો જે અંક હોય એને 100 કહેવાય. એટલે કે 100, દશક અને એકમ, આમ ત્રણ અંકની સંખ્યા બને 100, દશક અને એકમ. એકમનો અંક અહીંયા જે રીતે દશકમાં આપણે જમણી તરફનો એકમનો અંક હોય એને એકમ જ કહીશું, એની એક સ્થાન આપણે ડાબી તરફ ડાબી તરફ ખસીશું તો દશકનો અંક આવશે અને એની ડાબી તરફ એક અંક ખસીશું તો 100 નો અંક આવશે. બરાબર, આમ ત્રણ અંકોની સંખ્યામાં 100, દશક અને એકમ આવે. ત્યારબાદ છે આપણે જે સરવાળા શીખી ગયેલા, પહેલા ધોરણમાં પણ શીખી ગયેલા, બીજા ધોરણમાં પણ શીખી ગયેલા, ફરી એ સરવાળાને આપણે પુનરાવર્તન કરીશું. આપણે ભૂલી ગયેલા કે શીખી ગયેલાને ફરી તાજું કરીએ તો સાદા સરવાળા પર કરીશું, વડ્ડીવાળા, એક અંકોના સરવાળા અને બે અંકોના સરવાળા. અહીંયા પહેલા છે એક અંકના સરવાળા. એક અંક ત્રણ આપેલા છે, 1, 4 અને 5, એટલે કે એક અંકવાળા ત્રણ અંકોના સરવાળા. તો એમાં શું કરવાનું? પહેલો જે ઉપરનો અંક છે તેનો અને નીચેના અંક બેનો પહેલા સરવાળો કરીશું, 4ની અંદર 1 ઉમેરીશું કે 1માં 4 ઉમેરીશું તો 5 અને એ 5માં બીજા ત્રીજો અંક 5 ઉમેરીશું. આમ કરીને 3નો સરવાળો કરીશું તો 1ને 4 5, 5ને 5 10. આ થયો ત્રણ અંક એક અંકવાળા ત્રણ અંકોનો સરવાળો, બરાબર, જે આપણે શીખી ગયેલા છે, ફરી મેં તમને શીખવાડી આપ્યું. ત્યાર પછી છે બે અંકોનો સરવાળો. બે અંકો છે સાથે, પહેલા આપેલા છે 23 વત્તા 45, તો આમાં શું કરીશું? 23 વત્તા 45 માં આપણે જે 23 છે એકમ અને દશકમાં અલગ કરીશું. માં 3 એકમ છે અને 45માં 5 એકમ છે, તો પહેલા આપણે એકમ એકમનો સરવાળો કરી લઈશું એટલે કે 3 અને 5નો સરવાળો કરીશું. તો 3માં 5 ઉમેરીશું તો કેટલા થશે? 8, અને એનો જવાબ પણ આપણે એકમમાં લખીશું. 3 ને 5 8, એનો આપણે એકમમાં ઊભો સરવાળો કરવાનો, બરાબર, એકમ આરું નહીં કરવાનું, દશક અને એકમનો સાથે સરવાળો નથી કરવાનો. અહીંયા આપણે બે અંકની બે સંખ્યાઓ છે તો પહેલા બંને અંકના એકમનો સરવાળો કરીશું, ત્યારબાદ બંને એકમના બંને સંખ્યાના દશકના અંકોનો સરવાળો કરીશું. અહીંયા આપણે એકમનો સરવાળો 3 ને 5 એને એકમમાં લખ્યા, હવે દશકના અંકોનો સરવાળો કરીશું, 2 અને 4, 2 અને 4 6 થશે, એને આપણે દશકમાં લખીશું. તો આ સંખ્યા 23 વત્તા 45 એનો જવાબ આવશે
છગર આઠર અડસઠ. કયો જવાબ આવશે? છગર આઠર અડસઠ. તો આ ખાસ યાદ રાખજો. તમે ઘણા બાળકોની ભૂલ થાય છે કે સંખ્યા 23 અને 45 આપે તો આરો સર્વ કરી નાખે, 3 ને 2 5, 4 ને 5 9, પછી જવાબ 5 9 59 લાવે છે. એ તમારો જવાબ ખોટો પડશે. એકમ એકમ નો સરવાળો પહેલા કરવાનો, એકમ ના નીચે પહેલા તે એકમ લખવાનું, દશક ના નીચે દશક લખવાના, બંને અંકોના બંને સંખ્યાઓના. ત્યારબાદ પહેલા એકમ ના અંકો નો સરવાળો કરીશું, એના પછી આપણે દશક ના અંકો નો સરવાળો કરીશું. આ છે બે અંકોની સાદા સરવાળા, બરાબર, વડ્ડી વાળા નથી. એની પછીનો દાખલો છે 7 8 78 + 2 = 24. આમાં પણ આપણે એકમ અને દશક લખીશું. આમાં પણ પહેલા આપણે એકમ એકમ નો સરવાળો કરીશું. તો જો આપણે એકમ નો સરવાળો કરીશું, ઉપર છે 8, નીચે છે 4, 8 ને 4 થશે, 8 પછી ગણવાનું 9 10 11 અને 12. તો 8 ને 4 કેટલા થાય? એકર બગર 12. બે અંકોમાં જવાબ આવ્યો. આપણે એકમ ના અંકો નો સરવાળો કર્યો તેનો જવાબ બે અંકમાં આવ્યો, એમાં પણ એકમ અને દશક બે આવેલું. તો હવે શું કરીશું? તો આપણે શીખી ગયેલા છે કે એકમ અને દશક બે આવે તો જે એકમ નો અંક છે એને આપણે એકમ ની નીચે જવાબમાં લઈશું, અને જે દશક નો અંક આવેલો છે જવાબમાં એને દશક ની ઉપર વડ્ડી તરીકે મૂકીશું નાના અક્ષરે, બરાબર. અહીંયા આપણે દશક ના અંક ઉપર દશક, જે જવાબમાં દશક આવેલો છે એકમના, એને આપણે દશક ની ઉપર વડ્ડી તરીકે, અને શું કહેવાય? વડ્ડી. હવે વડ્ડી જે આપણે ઉપર મૂકેલી છે એને બધાથી પહેલા ગણતરીમાં લેવાની. ઉપર મૂકી એટલે એવું નહીં કે હવે એને ભૂલી જવાની, ઉપર મુકાઈ ગઈ, પહેલા જ એને ગણતરીમાં લેવાની. એકને પહેલા જ આપણે 7 ની સાથે ગણી લેવાના, એટલે કે 1 ને 7 8. હવે 8 ની અંદર નીચેનો દશક નો અંક ઉમેરવાનો, એટલે 8 ને 2 કેટલા થશે? તો કે 8 ને 2 9 અને 10. હવે આગળ કોઈ સંખ્યા નથી, એટલે ભલે આપણે બે અંકોમાં જવાબ આવ્યો 10, તો એવા ને એવા 10 અહીંયા મૂકી દેવાના. હવે આગળ આપણે વડ્ડી મૂકી શકતા નથી, આગળ કોઈ અંક છે નહીં, બે જ અંકો છે, ત્રીજો કોઈ અંક નથી, એટલે આપણે આગળ વડ્ડી મૂકવા જઈએ ને અહીંયા જ આપણે એનો જવાબ આપી દઈશું જે હશે એ. બીજો એક દાખલો જોઈશું આપણે. 65 67 + 1 = 14. અહીંયા પર જુઓ, બે અંક બે અંક ની સંખ્યાના સરવાળા છે, પહેલા છે 57 અને બીજા છે 14, એને પણ આપણે એકમ દશકમાં લખીશું. જરૂરી નથી દરેક વખતે લખવાનું, આપણે સમજી લેવાનું. આ તમને સમજ પડે એટલે અત્યારે હું ઉપર લખું છું, બાકી દર વખતે લખવા, એકવાર તમને સમજ આવી ગઈ કે આને એકમ કહેવાય અને દશક કહેવાય તો પછી ઉપર લખવાની જરૂર નથી. પહેલા એકમ એકમનો સરવાળો 7 ને 4 11. અહીંયા પણ બે અંકોમાં જવાબ આવ્યો 11 એકમના અંકોનો. તો જે એકમનો અંક જે છે એને નીચે જવાબમાં લખવાનો, દશકનો અંક છે એને આપણે વડ્ડી મૂકીશું. દશકના અંકની ઉપર જ વડ્ડી મુકાય, એકમના અંકના સરવાળાની વડ્ડી જે આવે એ આગળના અંક દશક ઉપર મૂકવાની, એકમની ઉપર કોઈ દિવસ વડ્ડી મુકાય નહીં. હવે એક જે વડ્ડી છે એને પહેલા ગણતરીમાં લઈશું. 5 ને 1 6 6 ને 1 7. કેટલો જવાબ આવ્યો? 67 1 71. સમજ પડી ગયા? હવે સાદા સરવાળા, વડ્ડીવાળા સરવાળા, એક અંકના સરવાળા શીખી ગયેલા છે, અને ફરી પુનરાવર્તન કર્યું. હવે સરવાળા પછી આવશે બાદબાકી, સાદી અને દસકા વાળી. તો એમાં પણ જુઓ, બાદબાકીમાં પણ બે અંક આવે એટલે એકમ અને દશક, સમજી જ લેવાનું કે બે અંક આવે એટલે એકમ અને દશક. એકવાર દિમાગમાં તમારે બેસી દેવાનું કે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય. આપેલા અંકોનો જમણા તરફનો જે અંક હોય એને એકમ કહેવાશે, ડાબી બાજુનો જે અંક હોય એને દશક કહેવાશે. હવે બાદબાકીની શરૂઆત પણ આપણે એકમથી જ કરવાની, પહેલા એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરવાનો અને ત્યારબાદ જ દશકના અંકમાંથી દશક બાદ કરવાનો. પહેલા દશકમાંથી બાદ કરવા જઈશું તો આપણો જવાબ ખોટો આવશે. ઉપર જુઓ, 8 5 85 માં 5 એકમ છે, એ જ પ્રમાણે નીચે 5 6 53 માં 3 એકમ છે. તો પહેલા 5 માંથી 3 આપણે ઓછા કરવાના. આપણી પાસે 5 છે, એમાંથી આપણે 3 રૂપિયા, 5 રૂપિયા છે એમાંથી આપણે 3 રૂપિયા કોઈને આપીએ તો આપણે ઓછા કરીએ 1 2 અને 3. તો આપણી પાસે કેટલા બાકી રહે? 1 અને 2. તો આનો જવાબ શું આવે? એકમમાં 2. 30 પ્રમાણે દશકમાં 8 છે અને નીચે દશકમાં 5 છે. તો 8 માંથી આપણે આ 5 ને 3 8, એ 8 માંથી આપણે 5 ને ઓછા કરવાના. તો 1 2 3 4 5. તો બાકી કેટલા વધ્યા આપણી પાસે? 1 2 અને 3.
તા આ આવી ગયા આપણી બાદબાકીનો જવાબ 85 ઓછા 53 માંથી આપણે જવાબ મળશે 3 તગર બગર 32 સમજ પડી ગઈ અને કહેવાય સાદી બાદબાકી ત્યાર પછીની એક અંકમાંથી એક અંક બાદ કરવાનો એટલે કે 9 માંથી 7 બાદ કરવાનો હવે એક જ અંક છે એટલે એકમનો જ અંક છે આમાં દશક શોધવાની જરૂર નથી તો 9 માંથી 7 બાદ કરવાના આપણી પાસે 5 ને 4 9 છે આંગળાઓ આપણે જો 1 2 3 4 5 6 7 8 9 એમાંથી આપણે 7 કાપવાના છે ઓછા કરવાના છે તો 5 6 અને 7 તો કેટલા બાકી રહેશે 1 અને 2 તો અહીંયા લખીશું આપણે 2 હવે ત્રીજું છે અહીંયા આપણે ખાસ ધ્યાન આપવાનું છે બાદબાકી 7 એકર 71 ઓછા 5 ચોગળ 54 અહીંયા એકમમાંથી એકમ બાદ કરવાનો દશકમાંથી દશક બાદ કરવાનો પણ ધ્યાન આપો જો અહીંયા ઉપર એકમમાં 1 છે અને નીચે એકમમાં 4 છે તો 1 અને 4 માં 4 મોટા કહેવાય 1 નાના કહેવાય તો આ 1 માંથી આપણે 4 બાદ કરી શકીએ ના તો આપણે ભૂલ નહીં કરવાની કે નીચેમાંથી ઉપરનો બાદ કરી નાખીએ 1 માંથી 4 બાદ ના થાય તો 4 માંથી 1 બાદ કરીને 3 ના મુકાય આ રીતે ના મુકાય બરાબર તો શું કરવું પડે ઉપરનો અંક તો નાનો છે નીચે 4 છે આપણે તમને હું ક્લાસમાં પણ ઉદાહરણ આપું છું કે મારી પાસે 1 જ રૂપિયો છે અને તમે એવું કહો કે સાહેબ મને 4 રૂપિયા જ જોઈશું તો હું તમને આપી શકવાનો મારી પાસે 1 જ રૂપિયો છે હું તમને કેવી રીતે આપું તો શું કરું પછી મારે તમને આપવા હોય તો હું કોઈની પાસેથી ઉછી ના લેવા જઉં કે લાવ ભાઈ મારે આપવાના છે તો અહીંયા પણ એ જ છે આની પાસે 1 જ છે એ શું કરશે એનો પડોશી 7 છે બાજુમાં એની પાસે લેવા જશે હવે 7 પાસેથી 1 લઈ લેશે તો એની પાસે 6 જ વધશે એ જે 1 આપણે લાવ્યા તે અહીંયા દશકમાં મૂકીશું કેમ દશકમાં મૂકીશું દશકના અંક પરથી લાવેલા છે આપણે બાજુમાં તો અહીંયા હવે જો અહીંયા 1 અને 1 બંને કેટલા થયા 11 આપણે દશકમાંથી 1 લાવ્યા તો દશકનો 1 એટલે 10 આપણે આગળ શીખી ગયા કે દશક 1 દશક એટલે 10 તો અહીંયા 11 માટે હવે તમે 4 કાપી શકો એટલે તમારી પાસે અત્યારે 11 રૂપિયા થઈ ગયા તમે બીજા સામે વાળો તમે મારી પાસે માગો કે સાહેબ મને 4 રૂપિયા આપવાના તો હું તમને હવે આપી શકું નહીં મારી પાસે હવે 11 થઈ ગયા તમારા 4 કરતા વધી ગયા તો હવે 4 માંથી 11 માંથી 4 કાપીશું તો કેટલા વધશે 7 ને હવે આ નીચે 7 ની જગ્યા આની પાસે તો 6 જ રહ્યા એને બાજુમાં આપી દીધો દશક 1 એટલે તો હવે એની પાસેથી કાપીશું તો 1 તો આ થયું આપણે દશકો લેવા વાળી બાદબાકી સમજ પડી ગઈ બધાને બીજું આગળનું જોઈ લઈશું આપણે જે શીખી ગયા હવે આવશે વાળના નામો વાળ એટલે આપણે સોમ મંગળ બુધ આપણે જે દિવસ ડેલી દિવસ જાય છે દિવસને વાળ પણ કહેવાય તો આપણે વાળના નામો શીખે ફરી પાકા કરી લઈશું અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે રવિવાર એ અઠવાડિયાનો પહેલો દિવસ પણ ના અઠવાડિયાનો પહેલા દિવસ કોને કહેવાય સોમ બીજો દિવસ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ કહેવાય રવિવાર અઠવાડિયાનો કયો દિવસ કહેવાય છેલ્લો યાદ રાખજો સોમ પહેલો મંગળ બીજો બુધ ત્રીજો ગુરુ ચોથો શુક્ર પાંચમો શનિ છઠ્ઠો અને રવિવાર છેલ્લો એટલે કે અઠવાડિયાનો સાતમો દિવસ ત્યાર પછી વાર પછી આવે મહિના આપણે કેલેન્ડર આપણા ઘરે હોય આપણને બધાને જ ખબર છે કે એમાં મહિનાઓ પર લખેલા હોય વાર પર લખેલા હોય ને તારીખ પર લખેલી હોય પણ આપણે એને સમજી નથી શકતા તો આપણે પહેલા જોવાનું કે આપણા જે કેલેન્ડર છે એમાં મહિનાઓ લખેલા છે તો એમાં ગુજરાતી મહિનાઓ પર લખીને આવેલ છે અને અંગ્રેજી મહિનાઓ પર લખીને આવેલ છે હવે ગુજરાતી કોને કહેવાય અને અંગ્રેજી કોને કહેવાય તો જે લખેલા આવે ગુજરાતી મહિનામાં કારતક માગસર પોષ મહા ફાગળ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ને આસો આ 12 મહિનાઓ છે એને ગુજરાતી મહિનાઓ કહેવાય અને અંગ્રેજી મહિનાઓમાં જે આપણે ડેલી યુઝ આપણે બોલીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આમ એ અંગ્રેજી મહિનાઓ ટોટલ 1 વર્ષના કુલ 12 મહિનાઓ ગુજરાતી મહિનાઓ પર 12 આવે અને અંગ્રેજી મહિનાઓ પણ 12 આવે 12 મહિના પૂરા થાય જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર મહિનો પૂરો થાય એટલે આખું 1 વર્ષ પૂરું થયેલું કહેવાય ડિસેમ્બર પૂરો થાય એટલે પછી ફરી જાન્યુઆરી આવે એટલે 9 વર્ષ વર્ષ બદલાઈ જાય જો ગયા વર્ષે તમે 2020 માં હતા કે જાન્યુઆરી ફેબ્રુઆરી આખું પૂરું થયું તમારું લોકડાઉનમાં તમે માર્ચથી લઈને કે આખું લોકડાઉન પૂરું કર્યું હવે અત્યારે આપણે જૂનનો મહિનો ચાલે છે તમે ગયા જૂનમાં ગણ્યા હતા આ જૂનમાં પણ ગણ્યો છો પણ વર્ષ બદલાઈ ગયો હવે 2020ની જગ્યાએ 2021 થઈ ગયો આમ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી બદલાય એટલે આખું વર્ષ બદલાઈ જાય સમજ પડી ગયો તમને વારના નામ અને મહિનાના નામ ત્યાર પછીનો આપણો છેલ્લો ટોપિક છે કે મરકા ઘોડીના આધારે સંખ્યા આપણે શીખી ગયેલા છે ફરી એને તાજું કરીએ કે મરકા ઘોડી કોને કહેવાય અને સંખ્યા કઈ રીતે બને તો આ રીતે એકમ અને દશક બે અંકો મેં તમને શીખવાડ્યું એકમ અને દશક બે અંક આવે એટલે એકમ અને દશક યાદ કરવાનું તો અહીંયા એક એકમનો સળિયો આપેલો છે બીજો દશકનો સળિયો આપેલો છે એમાં મરકાઓ પૂરવેલા છે
તો એકમમાં ગણીશું 1 2 3 અને 4 મડકાઓ એકમમાં છે તેની નીચે આપણે એકમમાં લખીશું 4 દશકમાં 1 અને 2 તો દશકમાં લખીશું 2 હવે આ બંને અંકોને આપણે ધ્યાનથી જોઈશું તો આપણને એક સંખ્યા મળી ગઈ બે અંકની કઈ મળી બગર ચોગર 24 તો આમ મડકા ગોળીના આધારે મડકાઓના આધારે આપણે સંખ્યા બનાવી શકીએ ટેસ્ટ પ્રમાણે આપણને સંખ્યા આપેલી હોય ને આપણે એને મડકા ગોળીમાં વિસ્તરણ કરવાની અને મડકા દ્વારા બતાવવાની હોય જો અહીંયા સંખ્યા આપેલી છે 66 65 75 તો આપણે એને મડકા ગોળીમાં મડકા દોરી બતાવવાની છે તો જોવાનું એકમના અંકમાં 5 છે દશકના અંકમાં 7 છે તો જે એકમનો સળિયો છે એમાં 5 મડકા દોરવાના 1 5 એ જ પ્રમાણે દશકનો જે સળિયો છે એમાં 7 દોરવાના તો આ થયું સંખ્યાના આધારે મડકા ગોળી અહીંયા આપણે મડકા ગોળીના આધારે સંખ્યા બનાવતા શીખા અને અહીંયા સંખ્યા આપેલી છે એના આધારે આપણે મડકા ગોળીમાં એનું વિસ્તરણ કર્યું તો આ બધું આપણે જે શીખી ગયેલા એને આપણે તાજું કરી લીધું હવે પછી આપણે ત્રીજા ધોરણમાં આગળ જે શીખીશું તે આના આધારે જ આવશે તો આપણને આ બધું યાદ રહેશે તો આપણે સરળતાથી ત્રીજાનું ગણિત પણ શીખીશું આપણે નજીક સાહેબ અને હું ત્રણ અમા અને બમા અમે સાથે જ પીરિયડ લઈશું કોઈ પણ એક સાહેબ બંને ધોરણ શીખવાડશે એટલે તમારે હવે રેડી રહેવાનું કમ્પ્લીટ આગળ ત્રીજા ધોરણનું ગણિત શીખવા માટે બરાબર આટલું સમજી લ્યો સમજ પડી ગઈ ના સમજ પડે તો તમે ફોન કરીને પણ પૂછી શકો છો ચાલો અલ્લાહ હાફિઝ